વેલકમ બેક. કચ્છના લોકો 26 જાન્યુઆરી 2001 નો દિવસ ક્યારેય પણ ભૂલી શકશે નહીં. આ દિવસે કચ્છમાં ભયજનક ભૂકંપ પણ આવ્યો હતો. ભારતના 52મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી હતી ત્યારે કચ્છમાં સવારે 8:46 કલાકે ભૂકંપ આવ્યો. આ ભૂકંપ 2 મિનિટથી પણ વધુ સમય ચાલ્યો હતો. આ ભૂકંપનું મુખ્ય કેન્દ્ર ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિલોમીટર દૂર હતું, જેમાં 1000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. તો આજે આ ભૂકંપને 17 વર્ષ પૂર્ણ થયા છે, તેમ છતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. સ્થાનિકોમાં ભૂકંપને કારણે હજી પણ ભય જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં પહેલા પણ ઘણી વખત આવી કુદરતી આફતો આવી ચૂકી છે, પરંતુ 2001ના દિવસે આવેલી આફતને લોકો હજી પણ ભૂલી શક્યા નથી. તો કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તે દિવસને હજી પણ લોકો પોતાના માનસપટમાંથી કાઢી શક્યા નથી, કારણ કે ભૂકંપ એટલો ભયજનક હતો કે 1000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. 17 વર્ષ આજે આ ભૂકંપને પૂર્ણ થઈ રહ્યા છે. 26 જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. 2 મિનિટથી પણ વધુ આ ભૂકંપ ચાલ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુની વાત કરીએ તો ભચાઉના ચોબારી ગામ પાસેનું હતું, અને જેમાં લોકો ભય પણ પામી ચૂક્યા હતા અને 1000થી વધુ લોકોના મોત પણ આ ભૂકંપમાં થઈ ચૂક્યા હતા. 7.7ની તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો હતો, જે 17 વર્ષ બાદ પણ હજુ સુધી લોકો આ ભૂકંપને ભૂલી શક્યા નથી. કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 26 જાન્યુઆરી 2001. એ ગોઝારો દિવસ જેમણે પોતાના કુટુંબીજનોને પણ ગુમાવ્યા છે લોકોએ. એ દિવસ છે એટલે બહુ જ ગોઝારો દિવસ હતો, એમ કહીને કરુણાતંક હતો. બધાની આત્મા હમચમી ગઈ હતી. 26મી જાન્યુઆરીનું જે ભૂકંપ છે એ તો ભુજ અને કચ્છ માટે જાણે એક આમ આને યાદ ન કરવું હોય તો પણ થઈ જાય છે. કેમ કે ક્યાંક ભીત હલી જાય તો પણ યાદ આવી જાય છે એટલે. અને બીજું કે મેં તો મારી બેન ગુમાવી છે એવા ભુજમાં બધા લોકોએ ગુમાવ્યા છે એટલે એ 26મી જાન્યુઆરી આવે ને એટલે એ કદાચ અમારા દિલમાં હોય છે, પણ અમને કહ્યું એમ કે આંસુ કાઢવાની ઈચ્છા ન થાય પણ અમારું દિલ. તો 26 જાન્યુઆરી 2001 જે ગોઝારો દિવસ, લોકોએ પોતાના કુટુંબમાંથી કોક ને કોક વ્યક્તિને ગુમાવ્યા હતા, અને આજે પણ તે દ્રશ્યો લોકોના માનસપટલમાંથી ખસી શકતા નથી, કારણ કે 7.7ની તીવ્રતાનો જે ભૂકંપ હતો તે હજી લોકોને યાદ છે અને 1000થી વધુ લોકોના મૃત્યુ આ દિવસે થઈ ચૂક્યા છે. 2001ના દિવસે આવેલી આફતને લોકોને હજી પણ યાદ છે અને હચમચાવી દે તેવા દ્રશ્યો પણ માનસપટમાં તરત યાદ આવી જાય છે. અમે ધરતીકંપ નથી જોયું, જેના વડીલોએ ધરતીકંપ જોયું છે. જેમ કે 10-12 વર્ષનો બાળક કે બાળકી હશે એને ધરતીકંપની ખબર નથી, પણ એના મા બાપે એ ધરતીકંપ જોયો છે. જ્યારે ધરતીકંપનો આંચકો આવે છે ત્યારે એ ડેતના દીકરાને જે બખ મારીને બેસી જાય છે અને જે બીએ છે એ સીન મેં પણ જોયા છે. કારણ કે અર્થકેપનો આંચકો આવે ત્યારે મારો દીકરો પણ નાનો છે, હું મારા દીકરાને બાખમાં લઈ લઉં છું કે બેટા ધરતીકંપ આવ્યું. હજી પણ માણસોના મગજમાંથી આફ્ટર શોકના કારણે ધરતીકંપનો ભય ગયો નથી. ભગવાનને ફરી ફરીને પ્રાર્થના કરી કે આવો કોપ ક્યારે ન વસાવજે.